नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू प्रेमजी गोहिल, KGT यू लर्निंग चैनल नी अंदर आप सौनु स्वागत छे। मित्रों, आपणे पहलू जे काव्य छे वैष्णवजन, तेनी समझूती जोई। हवे एनो स्वाध्याय आपणे जोईए। वैष्णवजन पद नरसिंह मेहता समय ईस्वीसन 15मी सदी। एना शब्दार्थो मित्रों जोईए। वैष्णवजन तो विष्णुनी उपासना करनार व्यक्ति। वैष्णवजन विष्णुनी उपासना करनार व्यक्ति। अहीं विष्णु भक्त पीड़ एटले दुख मुश्केली पराय एटले बीजानी सकल लोक एटले आखू जगत निर्मल एटले शुद्ध अथवा पवित्र जननी एटले के माता समदृष्टि सौने समान भावे जो सौना प्रत्ये संभाव राखनारी दृष्टि तृष्णा एटले लालसा अथवा इच्छा त्यागवू एटले त्यजी देवू जिह्वा एटले जीभ अहीं वाणी मोह एटले आसक्ति माया एटले ममता स्नेह व्यापे नहीं एटले स्पर्शे नहीं दृढ़ एटले अटल अडग राम नाम शू एटले रामना नामनी तन एटले काया शरीर अथवा देह त्यारबाद मित्रों तळपदा शब्दों जोईए। तोये एटले के तोपण आणे एटले लावे नव एटले न ना नहीं काच एटले काछड़ी अहीं चारित्र झाले एटले पकड़े अथवा ले शू एटले साथे अथवा सहित तीरथ एटले तीर्थ भणे एटले कहे दर्शन एटले दर्शन केनी एटले कोईनी त्यारबाद मित्रों विरुद्धार्थी शब्दों जोईए। पराई तो पोतिकी निंदा तो वखाण निर्मल तो मलिन सम एटले विषम असत्य एटले सत्य दृढ़ एटले ढीलू वनलोभी एटले रोभी रहित एटले सहित त्यारबाद मित्रों आपणे काव्यनी समझूती जोईए। वैष्णवजन तेने कही शकाय जे बीजाना दुखने पीड़ाने समझे पारकाना दुख दूर करे छता मनमां उपकार कर्यानुं सहज पण अभिमान न आववा दे। वैष्णवजन समग्र विश्वमां सौने वंदन करे छे अर्थात सौनो आदर करे छे कोईनी टीका के निंदा करतो नथी અને પોતાની વાણી ચારિત્ર અને મન નિર્મળ પવિત્ર રાખે છે એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે। વૈષ્ણવજન સૌની સાથે સમભાવ રાખે છે એણે ઈચ્છા અને કામનાનો ત્યાગ કર્યો છે એ પરસ્ત્રીને માતા સમાન ગણે છે એ જીભથી ક્યારેય અસત્ય ખોટું બોલતો નથી
તેમજ પરાયા ધનને કદી હાથ અડાડતો નથી. જેને મોહ માયા આસક્તિ ન હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેને રામના નામની લગ્ન લાગી હોય, એવા વૈષ્ણવજનના તનમાં જ સગળા તીર્થ રહેલા છે. વૈષ્ણવજન કપટ કે ક્રોધ વિનાનો હોય છે. કામ ક્રોધ પર એણે વિજય મેળવ્યો હોય છે. નરસિંહ મહેતા કહે છે, આવા વૈષ્ણવજનના જે દર્શન કરે એના 71 કુળનો ઉદ્ધાર થાય. તો મિત્રો, આ કાવ્યની સમજૂતી. ત્યારબાદ મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિને વંદન કરે છે, એટલે કે તે સૌનો આદર કરે છે. તે કોઈની નિંદા કરતો નથી. તેના મન, વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતા નથી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચો વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તેણે ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો હોય છે. તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન મોહ માયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. મિત્રો, ફરી ત્યાં મોટો પ્રશ્ન છે, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવે છે તે તમારા શબ્દોમાં લખો. ત્યારબાદ મિત્રો, બીજો પ્રશ્ન, નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે તે સમજાવો. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે તે સમજાવો. નરસિંહ મહેતા વૈષ્ણવજનની તીર્થ સ્વરૂપ દર્શાવતા જણાવે છે કે જેમ તીર્થસ્થાને જતાં વ્યક્તિ શાંતિ અને સુખનો અનુભવ કરે છે, એમ સાચા વૈષ્ણવનો સંપર્ક વ્યક્તિને શાંતિ અને સુખ આપે છે. સંસારના સૌજનો પ્રત્યે એને સંભાવ હોય છે અને સૌને એના પ્રત્યે સંભાવ હોય છે. મન, વચન અને કર્મમાં દ્વેતભાવ હોતો નથી. દ્વેતભાવ એટલે કે અલગ અલગ. નિર્મળ ચારિત્ર એની સંપત્તિ હોય છે. સાચા વૈષ્ણવજનની કામનાનો એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કર્યો હોય છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન વૈરાગી, રામનામમાં લીન, નિર્લોભી, નિષ્કપટી, નિર્મળ હોય છે, એટલે કે સાચે જ તે તીર્થ સ્વરૂપ છે. ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજો પ્રશ્ન, બીજો અને પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. 2-2 ગુણના પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન, નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? તો જે સકળમાં, સકળ લોકમાં સહુને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન, વચન, ચારિત્ર નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા
धन्य गणे छे। नरसिंह मेहता कोनी माता ने धन्य गणे छे कि जे सकल लोक में सौने माटे वंदन करवा योग्य होय छे, जे कोई नी निंदा करतो नथी अने जेना मन वचन चारित्र निर्मल छे, एवी व्यक्ति नी माता ने नरसिंह मेहता धन्य गणे छे। त्यारबाद मित्रों बीजो प्रश्न, परस्त्री जेने मातरे पंक्ति समझावो। परस्त्री जेने मातरे पंक्ति समझावो। परस्त्री जेने मातरे पंक्ति वैष्णवजननी निर्मल दृष्टि ने व्यक्त करे छे। निर्मल एटले मलिन न होय तेवी पवित्र, ते सौनी तरफ समभाव अने समदृष्टि राखे छे। ते परस्त्री तरफ कुदृष्टि करतो नथी, ते परस्त्री ने माता गणे छे। मित्रों फरीवार, परस्त्री जेने मात्रे पंक्ति समझावो। परस्त्री जेने मात्रे पंक्ति वैष्णवजन ने निर्मल दृष्टि ने व्यक्त करे छे। निर्मल एटले पवित्र, ते सौनी तरफ संभाव अने समदृष्टि राखे छे। ते परस्त्री तरफ कुदृष्टि करतो नथी, ते परस्त्री ने माता गणे छे। त्यारबाद मित्रों त्रीजो प्रश्न, कवि वैष्णवजनना दर्शन ने पवित्र शा माटे गणे छे। त्रीजो प्रश्न मित्रों, कवि वैष्णवजनना दर्शन ने पवित्र शा माटे गणे छे? तो उत्तर, साचो वैष्णव निर्लोभी निर्मल અને નિખાલસ હોય છે। તેના હૃદયમાં કામ ક્રોધ અને મોહ માયાની કોઈ સ્થાન નથી, એ તીર્થ સ્વરૂપ હોય છે। આથી કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર ગણે છે। કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે? તો કે સાચો વૈષ્ણવજન નિર્લોભી નિર્મળ અને નિખાલસ હોય છે। તેના હૃદયમાં કામ ક્રોધ અને મોહ માયાને કોઈ સ્થાન નથી, એ તીર્થ સ્વરૂપ હોય છે। આથી કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર ગણે છે। ત્યારબાદ મિત્રો ચોથો પ્રશ્ન, કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? તો કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદયી વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે। તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે। તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે। કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ શા માટે કહે? કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદયમાં વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે। તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે। તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે। ત્યારબાદ મિત્રો પાંચમો પ્રશ્ન, કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? તો મિત્રો જવાબ, કે જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવનાર 71 પેઢી તરી જાય છે। કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય? તો કે જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનારની 71 પેઢી તરી જાય। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રીજો, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાનન આણે રે।
વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ. પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દ્વારા કવિ વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. સાચો વૈષ્ણવજન તે કહેવાય કે જે બીજાની પીડાને જાણે છે, સમજે છે ને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાનના આણે. કાવ્ય પંક્તિ સમજાવો. તો પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિ વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. સાચો વૈષ્ણવજન તે કહેવાય કે જે બીજાની પીડાને જાણે, સમજે, તેને દૂર કરવા પ્રયત્ન કરે, પરંતુ તેના પર ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી. તો મિત્રો, આપણે અહીં સ્વાધ્યાયના પ્રશ્નો જોયા, જે પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયમાં આપેલા છે તે. ત્યારબાદ મિત્રો, આપણે બહુ વિકલ્પ પ્રશ્નોત્તર જોઈએ કે વિકલ્પો આપેલા હશે. તો નીચેના દરેક પ્રશ્નમાં ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ એટલે કે ઘટ કરો. દરેકનો એક એક ગુણ છે. તો મિત્રો, પહેલો, ગુજરાતી સાહિત્યમાં આદિ કવિનું બિરુદ કોને મળ્યું છે? ગુજરાતી સાહિત્યમાં આદિ કવિનું બિરુદ કોને મળ્યું છે? તો ગુજરાતી સાહિત્યમાં આદિકવિ તરીકે અથવા ગુજરાતી સાહિત્યમાં આદિકવિ તરીકે કોણ જાણીતું છે? બિરુદ અથવા આદિકવિ તરીકે કોણ જાણીતું છે? તો મિત્રો, ઓપ્શન તમને આપેલા છે ભાલણ, મીરા, હેમચંદ્રાચાર્ય કે નરસિંહ મહેતા. તો જ્યાં ઘટ કાળું કરેલું છે તે મિત્રો જવાબ છે. તો નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યમાં આદિકવિ તરીકે કોણ ઓળખાય? તો કે મિત્રો, નરસિંહ મહેતા. ત્યારબાદ મિત્રો, બીજો પ્રશ્ન, નરસિંહ મહેતાના પદ કયા નામે જાણીતા છે? નરસિંહ મહેતાના પદ કયા નામે જાણીતા છે? તો નરસિંહ મહેતાના પદ પ્રભાત્યા તરીકે જાણીતા છે. નરસિંહ મહેતાના પદ પ્રભાત્યા તરીકે જાણીતા છે. ત્યારબાદ મિત્રો, ત્રીજો પ્રશ્ન, નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? તો કે વૈષ્ણવજન. નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? ભૂતળ ભક્તિ, જળકમંડળ, અખિલ બ્રહ્માંડમાં કે વૈષ્ણવજન? તો મિત્રો, વૈષ્ણવજન. ત્યારબાદ મિત્રો, ચોથો પ્રશ્ન, બીજાના દુઃખે શું કરે છે છતાં વૈષ્ણવજન અભિમાન કરતો નથી? બીજાના દુઃખે શું કરે છે છતાં વૈષ્ણવજન અભિમાન કરતો નથી? તો ઓપ્શન, ઉપહાર, ઉપવાસ કે ઉપકાર? તો મિત્રો, ઉપકાર. વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે તો તેનું મનમાં અભિમાન કરતો નથી. ત્યારબાદ મિત્રો, પાંચમો પ્રશ્ન, વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? તો એ વાણી, ચારિત્ર અને મનને કપટથી દૂર રાખે. વાણી કાયા અને મનને કપટી બનાવે. વાણી ચારિત્ર અને મનને પવિત્ર રાખે. વાણી કાયા અને મનને ચંચળ રાખે. તો મિત્રો, જવાબ છે સી, વાણી ચારિત્ર અને મનને પવિત્ર રાખે. ત્યારબાદ મિત્રો, છઠ્ઠો પ્રશ્ન, પરસ્ત્રી જેને માત્રે પંક્તિનો શો અર્થ થાય? પરસ્ત્રી જેને માત્રે પંક્તિનો શો અર્થ થાય? એ પરસ્ત્રીને જીતી લેવી. બી પરસ્ત્રીની આરતી ઉતારવી. સી પરસ્ત્રીને માતા ગણવી. કે ડી પરસ્ત્રીને દેવી માનવી. તો મિત્રો, જવાબ છે સી, પરસ્ત્રીને માતા ગણવી. પરસ્ત્રી જેને માત્રે પંક્તિનો અર્થ શું થાય? તો પરસ્ત્રીને માતા ગણવી. ત્યારબાદ મિત્રો, સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? એ બીજાના દુઃખને સમજી શકે છે. બી
निराभिमानी होय छे, सी अभिमानी होय छे, के डी कोईनी पण निंदा करता नथी। तो मित्रों जवाब छे सी। नीचेनामांथी कई बाबत वैष्णवजन ने लागू पड़ती नथी? तो अभिमानी होय छे, वैष्णवजन अभिमानी होतो नथी। त्यारबाद मित्रों आठमो प्रश्न, वैष्णवजनना मन में दृढ़पणे शू जोवा मळे छे? वैष्णवजनना मन में दृढ़पणे शू जोवा मळे? दया, करुणा, तृष्णा के वैराग्य? तो वैष्णवजनना मन में दृढ़पणे वैराग्य जोवा मळे छे। वैष्णवजनना मन में दृढ़पणे वैराग्य जोवा मळे छे। त्यारबाद मित्रों नवमो प्रश्न, सकल तीर्थ कोना देहमां रहेला छे, अथवा सकल लोकमां कोण तीर्थ स्वरूप छे? तो ए भक्तना, वैरागीना, वैष्णवजननी माताना के वैष्णवजनना? तो मित्रों सकल तीर्थ कोना देहमां रहेला छे? तो के वैष्णवजनना। सकल तीर्थ कोना देहमां? तो के वैष्णवजनना। त्यारबाद मित्रों दसमो प्रश्न, वैष्णवजन ने शेनी लग्न लागी होय छे? वैष्णवजन ने शेनी लग्न लागी होय छे? भणवानी, कीर्तिनी, पैसा मेळवानी के रामनामनी? तो मित्रों बी वैष्णवजनना, वैष्णवजन ने रामनामनी लग्न लागी होय छे। त्यारबाद मित्रों अग्यारमो, मोह माया कोने स्पर्शी शकता नथी? मोह माया कोने स्पर्शी शकता नथी? वैष्णवजन ने, शिक्षक ने, धर्मगुरु ने के देश नेता ने? तो मोह माया वैष्णवजन ने स्पर्शी शकता नथी। त्यारबाद सकल तीर्थ तेना तनमारे पंक्ति नो अर्थ शू थाय? तो वैष्णवजन पोते तीर्थ स्वरूप छे, वैष्णवजन चार धाम नी यात्रा करे छे, वैष्णवजन पवित्र नदियों में स्नान करे छे, वैष्णवजन ने बधा तीर्थ धामोनी माहिती मेळे छे। तो मित्रों सकल तीर्थ तेनमां एनो जवाब छे वैष्णवजन पोते ज तीर्थ स्वरूप होय छे। त्यारबाद मित्रों तेरमो प्रश्न, नीचेनामांथी कई पंक्ति वैष्णवजन काव्यनी नथी? मोह माया व्यापे नहीं तेने दृढ़ वैगे जेना मन में रे, सकल लोक में सौने वन ने निंदा न करे केनी रे, जेवा थकी असत्य न बोले परधन न उजाले हाथ रे, के मन वचन ने वाणी में चाले ने रूढ़ी पाड़े एवी रीत? तो मित्रों जवाब छे डी, मन वचन ने वाणी में चाले ने रूढ़ी पाड़े एवी रीत, कारण के आ पंक्ति त्रीजा काव्यनी छे। त्यारबाद वैष्णवजन काव्यना कविनु नाम जणावो। तो वैष्णवजन काव्यना कविनु नाम नरसिंह मेहता। वैष्णवजन काव्यना कविनु नाम जणावो। तो वैष्णवजन काव्यना कविनु नाम छे नरसिंह मेहता। वैष्णवजन काव्यनो प्रकार जणावो। तो वैष्णवजन काव्यनो प्रकार छे पद। वैष्णवजन काव्यनो प्रकार जणावो। तो वैष्णवजन काव्यनो प्रकार छे पद। त्यारबाद मित्रों हवे थोड़ुंक व्याकरणलक्षी आपणे जोईए, साची जोडणीवाळा शब्द लखो। मित्रों एक एक मार्क्सनी अंदर आ प्रश्न पूछाय, पीड़, उपकार, जननी के दुख? तो जे साची जोडणी छे ते आपणे शोधीने लखवानुं छे। तो पहेलामां आवशे दुख। मित्रों जे ब्लेक करेलुं छे ते आंसर छे। त्यारबाद बीजू दृष्टि, जिह्वा, तृष्णा के अभिमान? तो बीजामां आवशे तृष्णा। पहेलामां दुख, बीजामां तृष्णा। त्यारबाद नीचेनामांथी कया शब्दनी जोडणी साची नथी तीए दर्शावो, क्रोध, ताली, वैराग्य के लोभी? तो लोभी, भी मित्रों दीर्घ आवे लोभी, ते लोभीनी जोडणी खोटी छे। त्यारबाद बीजू व्याप, त्याग, निर्मळ के रहित? तो रहित, हनी अंदर ई हसवो आवे मित्रों, એટલે રહીત ખોટું છે। ત્યારબાદ મિત્રો નીચેના શબ્દોના ધ્વનિ સ્પષ્ટ કરો, નીચેના શબ્દોના ધ્વનિ સ્પષ્ટ કરો। તો પહેલું દ્રષ્ટિ, તો મિત્રો જે બ્લેક પોઈન્ટ કરેલ છે તે આન્સર છે। તો દ્રષ્ટિનું દ વત્તા રૂ વત્તા શ વત્તા ટ વત્તા ઈ। બીજું તૃષ્ણા, તો ત વત્તા રૂ વત્તા શ વત્તા અણ પ્લસ આ। વૈષ્ણવ,
तो व वत्ता ऐ वत्ता श वत्ता ण वत्ता अ वत्ता व। त्यारबाद मित्रों संधि छोड़ो निर्मल, तो नीर अथवा निहि वत्ता म, नीर अथवा निहि वत्ता म। नीचेना समासनो प्रकार जणावो। वैष्णवजन विष्णु भगवान नो माणस, माणस छे पण कोनो, तो के भगवानो। तो मित्रों कर्मधारय समासनी अंदर एक पद करता होय अने एक पद एनु विशेषण। अहीं माणस कोनो, तो के विष्णुनो, એટલે કર્મધારય સમાસ। પરધન, પરધન એટલે બીજાનું ધન, તત્પુરુષ સમાસ। મિત્રો વિભક્તિના પ્રત્યયો લાગે તો નોની નુના પરધન પારકાનું ધન, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ। ત્યારબાદ રામ નામ, તો રામ નામ તો તત્પુરુષ સમાસ રામ નામ। નીચે આપેલા સમાસનું ઉદાહરણ દર્શાવો। સમદ્રષ્ટિ કર્મધારય સમાસ કયો? સમદ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ, દ્રષ્ટિ છે તો કેવી? સમાન દ્રષ્ટિ, એક મુખ્ય છે અને બીજું વિશેષણ। દ્વંદ્વ સમાસ, કામ ક્રોધ અને, વચ્ચે અને મૂકવાનું, કામ અને ક્રોધ। જ્યારે આપણે વિગ્રહ કરીએ તો વચ્ચે અને મૂકવા, એટલે કે કામ અને ક્રોધ। ત્યાર પછી બહુવ્રીહી નિર્મળ, જે મલિન નથી તે, નિર્મળ જે મલિન નથી તે। ત્યારબાદ પરધન નવજાલે હાથરે ક્રિયા વિશેષણ શોધીને લખો। નવ ચાલે, નવ એટલે નહીં, ક્રિયા વિશેષણ, રે ચાલે નવ કે પરધન, તો નવ એ ક્રિયા વિશેષણ છે। ત્યારબાદ નીચે આપેલી પંક્તિનું અલંકાર ઓળખાવો। સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચમના નિચળ નિર્મળ રાખે ધનધન જનની તેની રે। અંત્યાનુપ્રાચ કોની રે તેની રે વંદે રાખે, તો મિત્રો જ્યાં અંતે જે અલંકારની અંદર અંતે પ્રાસ મળતા હોય તો તેને અંત્યાનુપ્રાસ કહેવાય, તો અહીંયા વંદે રાખે રે કેની રે તેની રે એટલે અંત્યાનુપ્રાસ। ત્યારબાદ નવમો પ્રશ્ન, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો, તો પેલું લોભ વગરની વ્યક્તિ, તો એને કહેવાય વણલોભી, લોભ વગરની વ્યક્તિ તો વણલોભી। સૌની તરફ જોનાર સરખી નજર, તો સમદ્રષ્ટિ, સૌની તરફ જોનાર સરખી નજર, તો કે સમદ્રષ્ટિ। સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવી, તો એને કહેવાય વૈરાગ્ય, સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવી તે એને કહેવાય વૈરાગ્ય। કોઈ પવિત્ર કે યાત્રાની જગ્યા, તો એને કહેવાય તીર્થ, કોઈ પવિત્ર કે યાત્રાની જગ્યા એને કહેવાય તીર્થ। ત્યારબાદ મિત્રો રૂઢિપ્રયોગ, નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો। પહેલું તાળી લાગવી, તો લગ્ની લાગવી, તાળી લાગવી તો લગ્ની લાગવી। બીજો 71 કુળ તારવા, તો બધા વડવાઓનો ઉદ્ધાર કરવો, 71 કુળ તારવા બધા વડવાઓનો ઉદ્ધાર કરવો। ત્યારબાદ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। નિંદા, તો વગોવણી, નિંદ્રા નિંદણ કે નિંદા, તો નિંદા એટલે વગોવણી। કપટ, તો છળ પ્રપંચ, કપટ તો છળ પ્રપંચ। વૈરાગ્ય, તો અનાશક્તિ, વૈરાગ્ય તો અનાશક્તિ। દ્રષ્ટિ, તો નજર, દ્રષ્ટિ તો નજર। ત્યારબાદ મિત્રો નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। ઉપકાર, તો અપકાર, ઉપકાર તો અપકાર, ઉપકાર તો અપકાર। અભિમાન, તો નિર્ભિમાન, અભિમાન તો નિર્ભિમાન। કપટ, તો નિષ્કપટ, કપટ તો નિષ્કપટ। વણલોભી, તો લોભી, વણલોભી તો લોભી। નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ શોધીને લખો। વાચ, તો વાણી, વાચ તો વાણી। કેની, તો કોઈની, કેની તો કોઈની, કેની તો કોઈની। પછી ધન, તો ધન્ય, ધન તો ધન્ય। ભણે, તો કહે, ભણે તો કહે। નીચે આપેલા શબ્દોમાં જેને પૂર્વ પ્રત્યય લાગ્યો હોય તે શબ્દ દર્શાવો। પૂર્વ એટલે કે પહેલાં, શબ્દની આગળ પ્રત્યય લાગેલો હોય એને મિત્રો પૂર્વ પ્રત્યય કહેવાય। તો અભી, વૈષ્ણવજન પરાયજન કે અભિમાન, અભી અભિપૂર્વ પ્રત્યય છે, તો અભિમાન। પછી નિર્મળ, તો નિમાં પણ ની, નિર્નિસ દુર્દુષ, તો ની પણ પૂર્વ પ્રત્યય, નિર્મળ એટલે અભિમાન અને નિર્મળ। પછી નીચે આપેલા શબ્દોમાં જેને પ્રત્યય લાગ્યો હોય તે શબ્દ દર્શાવો। લોભી, ઈ પ્રત્યય લાગ્યો, અને પરાઈ આઈ ઈ, લોભી અને પરાય।
તો મિત્રો અહીંયા પહેલું ચેપ્ટર પૂર્ણ થાય છે.